નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મૂવી બ્રોવનિયાન મૂવમેન્ટની, જે 2010 માં આવી હતી. આ ફિલ્મનું મુખ્ય પાત્ર એક મહિલા છે જેનું નામ ચેરલોટ છે, જે એક ડોક્ટર છે. તે પોતાની શારીરિક ઈચ્છાઓ પૂરી કરવા માટે તેના જ પેશન્ટ્સનો ઉપભોગ કરે છે. પહેલા જ સીનમાં તે એક ફ્લેટમાં ટહેલતી જોઈ શકાય છે. તેની તે ફ્લેટ રૂપિયા આપી ભાડે રાખી લે છે. હવે તે ફ્રેશ થઈને તેના છોકરાને સ્કૂલેથી ઘરે લઈ આવે છે. ચેરલોટ તેના પુત્રને વાર્તા કહી સુવડાવી દે છે. હવે સવારે તે તેના પતિ મેક્સ સાથે વાતચીત કરતી નજરે પડે છે. મેક્સ એક આર્કિટેક્ટ છે અને બંનેની મેરિડ લાઈફ સુખી લાગે છે. હવે ચેરલોટ મેક્સને કહે છે કે તે 23 તારીખે ફ્રી નથી, તો શું તું બેન્જામિનને સ્કૂલેથી લઈ આવીશ? તો મેક્સ હા પાડે છે અને કહે છે કે હા, હું તેને સ્કૂલેથી લઈ આવીશ. હવે ચેરલોટ હોસ્પિટલ જાય છે, જ્યાં તેને એક પેશન્ટને જોવા જવું પડે છે. પરંતુ આ શું ડોક્ટર તેના જ પેશન્ટ સાથે શારીરિક સંબંધ બાંધી લે છે અને તેના પછી તે નહાવા માટે જાય છે. હવે તે એક કોલેજમાં લેક્ચર આપવા માટે જાય છે. બીજા દિવસે ફરીથી તે એક પેશન્ટને ચેક કરે છે અને થોડા સમય બાદ તે તરત જ તેની સાથે પણ સંભોગ કરતી દેખાય છે. હકીકતમાં ચેરલોટ દરરોજ કોઈને કોઈ પેશન્ટ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી અને તે એવા પેશન્ટ સાથે શારીરિક સંબંધ બનાવતી હતી જેનામાં કોઈને કોઈ ખામી હોય, જેમ કે કોઈ જાડિયો હોય તો કોઈના શરીર પર ખૂબ વાળ હોય, કે પછી એ તેનાથી ઉંમરમાં બહુ મોટો હોય. અને તે બધા ધંધા પોતે ભાડે રાખેલ ફ્લેટમાં જ કરે છે, જેથી કોઈને પણ તેની ગંધ ના આવે. તેમજ તે તેના પતિ મેક્સ સાથે પણ રેગ્યુલર સંબંધ બાંધે છે. તે તેના પરિવાર માટે પણ સમય કાઢે છે. હવે બીજા દિવસે તે એક અતિ વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે, જે સારી રીતે શ્વાસ પણ નહોતો લઈ શકતો. હવે તે ભાગીને બેન્જામિનની ટીચરને મળવા જાય છે, જ્યાં મેક્સ પહેલેથી જ હાજર હતો. હવે રાત્રે ચેરલોટ રસોડામાં હોય છે ત્યારે મેક્સ પૂછે છે કે બધું બરોબર છે ને? ત્યારે તે હામાં જવાબ આપે છે. હવે તે બીજા દિવસે મેક્સને પોતાની સાથે લઈ જવા તેની કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી જાય છે. પરંતુ મેક્સને વાળ લાગે તેમ હોય છે, તેથી તે બિલ્ડિંગ જોવા જાય છે. હવે તેને એક વ્યક્તિ કામ કરતી નજરે પડે છે. જ્યારે તે વ્યક્તિ ચેરલોટને જુએ છે તો તેને ઓળખી જાય છે, કારણ કે તે ચેરલોટનો જ પેશન્ટ હતો. તેમજ તે બંને શારીરિક સંબંધ બાંધી ચૂક્યા હતા, પરંતુ ચેરલોટ તેને ઓળખતી જ નથી. જેવો તે વ્યક્તિ તેની નજીક આવે છે, ચેરલોટ તેના પર હુમલો કરી દે છે અને તેને પંચ મારે છે, અને તે પછી તે જાતે બેહોશ થઈ જાય છે. હવે આગળના સીનમાં તે એક હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. તેની બાજુમાં મેક્સ બેઠેલો હોય છે. પરંતુ આ ઘટનાથી મેક્સને ખબર પડી જાય છે કે તેની પત્ની ચેરલોટ અલગ અલગ લોકો સાથે રિલેશન બનાવે છે. હવે કેટલાક દિવસો વીત્યા પછી ચેરલોટ એક થેરાપિસ્ટ પાસે જાય છે અને તે જણાવે છે કે તેનો અને ચેરલોટનો સંબંધ હવે પહેલા જેવો નથી રહ્યો. તે થેરાપિસ્ટ એક મનોચિકિત્સક હોય છે. હવે મેક્સ અને ચેરલોટ બંને મનોચિકિત્સકને મળવા આવે છે. મનોચિકિત્સક ચેરલોટને પૂછે છે કે મેક્સ અને બીજા લોકોમાં શું ફર્ક હતો. તે કહે છે કે મેક્સ સારો માણસ છે, તેમજ તે તેને ખૂબ પ્રેમ પણ કરે છે. ત્યારે મેક્સ કહે છે કે હું એટલો જ સારો છું, તો તે રૂમ ભાડે કેમ રાખ્યો? ત્યારે ચેરલોટ તેનો જવાબ નથી આપતી અને ચૂપ રહે છે. મેક્સ અને ચેરલોટ બંને બીજા દિવસે પણ મનોચિકિત્સક પાસે આવે છે, કારણ કે તે બંને પોતાનો સંબંધ બચાવવા માંગતા હતા. હવે મનોચિકિત્સક પૂછે છે કે તમે એવા પેશન્ટ જ કેમ પસંદ કર્યા જેમનામાં કોઈને કોઈ ખામી હતી? ત્યારે ચેરલોટ કહે છે કે આનો જવાબ આપવાથી વાત વધુ ઉલઝી જશે. હવે તે બહાર આવે છે ત્યારે આકાશમાં એક પ્લેનને જતું જુએ છે અને હસવા લાગે છે, જે જોઈ લાગે છે કે તેની માનસિક સ્થિતિ સારી નથી. હવે આગળના સીનમાં તે એક કોર્ટમાં જોવા મળે છે, જ્યાં જજ તેની મેડિકલ પ્રેક્ટિસ પર રોક લગાવી દે છે અને તેને બ્લેક લિસ્ટમાં નાખે છે, કારણ કે તેની માનસિક સ્થિતિ સારી નહોતી અને તે તેના જ પેશન્ટ સાથે સંબંધ બનાવી લેતી હતી. હવે મેક્સને પણ ખબર છે કે આ બધું ચેરલોટની ખરાબ તબિયતના લીધે જ થયું છે, તેથી તે તેને માફ કરી દે છે. હવે આપણને 2 વર્ષ પછીનો સમય બતાવવામાં આવે છે અને હવે તેઓ ભારતમાં રહેવા આવી ગયા હોય છે. હવે ચેરલોટની સ્થિતિમાં પણ સુધારો આવી ગયો હોય છે. હવે ચેરલોટ મેક્સની કન્સ્ટ્રક્શન સાઇટ પર જાય છે અને એક એન્જિનિયર સાથે વાતચીત કરે છે, જે મેક્સ જુએ છે તો તેના મનમાં શંકા ઉત્પન્ન થાય છે કે શું ચેરલોટ એ ફરીથી તે જ વ્યવહાર તો શરૂ નહીં કર્યો હોય. હવે તે ફરીથી મેક્સની સાઇટ પર જાય છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ કહે છે કે કામ બંધ છે. તેમ છતાં ચેરલોટ અંદર જાય છે. હવે મેક્સ ઘરે આવે છે તો તેની નોકરાણી કહે છે કે મેમ સાહેબ તો ઘરે નથી. તો મેક્સ પૂછે છે કે શું તે દરરોજ જાય છે? તો નોકરાણી કહે છે કે હા, તે દરરોજ બહાર જાય છે. હવે મેક્સને ચેરલોટ પણ વધુ શંકા થવા લાગે છે. હવે તે રાત્રે જ્યારે તેઓ બંને શારીરિક સંબંધો બાંધી રહ્યા હોય છે તો ચેરલોટ પોતાની આંખો બંધ કરી દે છે
તે જોઈ મેક્સ ગુસ્સે થાય છે અને તેનું કામ અધવચ્ચે છોડી જતો રહે છે. હવે બીજા દિવસે પણ ચેરલોટ તે જ બિલ્ડિંગમાં જાય છે, પરંતુ આ વખતે મેક્સ પણ તેની પાછળ પાછળ આવે છે અને તે જ્યારે ચેરલોટને જુએ છે તો તે એક જગ્યાએ શાંતિથી બેઠી હોય છે. આ જોઈ મેક્સને પોતાના ઉપર ગુસ્સો આવે છે કે તેને ચેરલોટ પર ખોટી શંકા કરી. આ વાત લઈને તે રાત્રે ઊંઘી પણ નથી શકતો. બીજા દિવસે તે બંને બાળકો સાથે સમય પસાર કરે છે. હવે બીજા દિવસે તે બંને ફરવા નીકળી પડે છે. તે બંને એકબીજા સાથે ખુશ જરૂર નજર આવે છે, પરંતુ મેક્સ ચેરલોટ પર ક્યારે ભરોસો નહીં કરી શકે, જે ચેરલોટને પણ ખબર છે. મિત્રો, આ મૂવીમાં ડિરેક્ટર શું બતાવવા માંગે છે તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. મારા મત મુજબ ચેરલોટની માનસિક બીમારીને કારણે જ તે તેના પેશન્ટ સાથે સંબંધ બાંધતી હતી, પરંતુ તેની ટ્રીટમેન્ટ પછી તે નોર્મલ થઈ. પરંતુ મેક્સને હજુ શંકા હોય છે કે ક્યાંક પહેલા જેવી ચેરલોટ પાછીના આવી જાય, અને ચેરલોટ પણ પહેલા કરેલા કામોથી હજુ પણ શરમ અનુભવે છે.